मॉर्निंग स्टूडेंट्स, आई एम चेतन सर फ्रॉम श्री वीर इंटरनेशनल स्कूल गांधीनगर सेक्टर 25। अभी धोरण 11 कॉमर्स अर्थशास्त्र में आपणे त्रीजा चैप्टर में छेल्ले मांगनो विस्तरण संकोचन अने वधारा घटाड़ानी वात करी हती। हवे आपणे जोईए व्यक्तिगत मांग रेखा अने बजार मांग रेखा। तो व्यक्तिगत मांग रेखा में आपणे एक वचन में बोलीशुं व्याख्या अने एनुं बहुवचन करीशुं एटले बजार मांग रेखा थई जाय। तो चोक्कस समय दरमियान कोई एक व्यक्ति द्वारा बजार में जुदी जुदी किंमते थती वस्तुनी मांग ने व्यक्तिगत मांग कहेवाय। चोक्कस समय दरमियान कोई एक व्यक्ति द्वारा बजार में जुदी जुदी किंमते थती वस्तुनी मांग ने व्यक्तिगत मांग कहेवाय। अने चोक्कस समय दरमियान बजार में तमाम व्यक्तिओ द्वारा जुदी जुदी किंमते थती वस्तुनी मांगना सरवाळाने बजार मांग कहेवाय। चोक्कस समय दरमियान बजार में तमाम व्यक्तिओ द्वारा जुदी जुदी किंमते थती वस्तुनी मांगना सरवाळाने बजार मांग कहेवाय। हवे हुं अनुसूचि लखू छुं, ए पहेला हुं तमने किंमत अने मांग वच्चेनो संबंध याद कराई दो कि किंमत अने मांग वच्चे व्यस्त संबंध होय छे। मैं छे ने पहेला खानामां किंमत लखी छे, बीजामां ए व्यक्तिनी मांग, बीजामां बी व्यक्तिनी मांग, चौथामां सी व्यक्तिनी मांग अने छेल्ले लख्युं छे बजार मांग। એટલે ए बी अने सी आ त्रणे व्यक्तिओना मांगनो सरवाळो એટલે बजार मांग थशे। किंमत में लखी छे 10, 20, 30, 40 अने 50। एनो मतलब मैं किंमत वधती बताई छे तो तमारे मांग घटती लखवानी। किंमत वधे छे એટલે मांग घटती लखवानी छे। तो जो ए व्यक्ति में मैं लख्यू छे 500, 400, 300, 200 अने 100। तो बी व्यक्ति में आपणे 600 एक एकम आगळथी चालू करी 600, 500, 400, 300 अने 200। सेमी रीते अहीं 700 पछी अहीं 800, 500, 400 अने 300। હવે જો 5 ને 6 11 ને 7 18 એટલે 1800, 5 ને 4 9 800, 500, 1500, 4 ને 3 7 ને 5 12 એટલે 1200, 3 ને 2 5 ને 4 9 એટલે 900, 3 ને 2 5 ને 1 6 એટલે 600। આ અનુસૂચિ પરથી મેં આકૃતિઓ દોરેલી છે। પહેલાં એ વ્યક્તિની માંગ, પછી બી વ્યક્તિની માંગ રેખા છે। એ વ્યક્તિમાં આપણે 500, 400, 300, 200 અને 100 લીધી હતી। તો જો એક્સ ધરી ઉપર આપણે માંગ, વાય ધરી ઉપર કિંમત, 10 એ 500, 20 એ 400, 30 એ 300, 40 એ 200, 50 એ 100 માંગ રેખા દોરી। બિંદુઓના નામ અહીંયાથી આપ્યા છે, એ બી સી ડી અને ઈ। બી વ્યક્તિમાં ધ્યાન આપો, 100, 200, 300, 400, 500 અને 600 સુધી લખ્યું છે। અનુસૂચિ જોશો એટલે ખ્યાલ આવશે કે 600 થી ચાલુ થાય છે। આકૃતિમાં જો 100 એ 600, 20 એ 500, 30 એ 400, 40 એ 300, 50 એ 200। આકૃતિ નામ એ બી સી ડી। સેમી રીતે મેં સી વ્યક્તિની માંગ લખી છે, એમાં 100, 200, 300, 400, 500, 600 અને 700। 10 એ 700, 20 એ 600, 30 એ 500,
40 એ 400 ને 50 એ 300 નામ સેમી રીતે. હવે બજાર માંગ રેખા, બજાર માંગ રેખામાં મેં આ ઓએક્સ ધરી અને આ ઓઆઈ ધરી, નીચે મેં માંગ લખી છે ને એમાં માપ લીધું છે 300 એકમ, 300, 600, 900, 1200, 1500, 1800, કિંમત 10, 20, 30, 40, 50. હવે 10 એ 1800, 20 એ 1500, 30 એ 1200, 40 એ 900, 50 એ 600 આકૃતિઓ. તો આ ચારે ચાર આકૃતિ 5 માર્કમાં પૂછાય તો આ ચારે ચાર આકૃતિ કમ્પલસરી તમારે દોરવી પડે. હવે સપોઝ આમાંથી માની લો ખાલી એવું પૂછ્યું કે બજાર માંગ વિશે સમજાવું, તો તમારે અનુસૂચિ લખવાની સેમ પણ આકૃતિ દોરવાની ખાલી બજાર માંગની અને સમજાવવાનું ફક્ત બજાર માંગનું. તમને વ્યક્તિગત માંગ પૂછે તો તમારે શું કરવાનું, કિંમત અને કોઈ પણ બે વ્યક્તિની માંગ એ અને બી એમ અને બે આકૃતિ નીચે સમજૂતી. હવે સમજૂતીમાં ધ્યાન આપો. અનુસૂચિમાં એ બી અને સી વ્યક્તિની જુદી જુદી કિંમતે માંગ રજૂ કરવામાં આવી છે તથા ત્રણેય વ્યક્તિઓની માંગનો સરવાળો એટલે કે બજાર માંગ પણ દર્શાવવામાં આવી છે. આ અનુસૂચિ પરથી એ વ્યક્તિની વ્યક્તિગત માંગ રેખા, બી વ્યક્તિની વ્યક્તિગત માંગ રેખા સી વ્યક્તિની વ્યક્તિગત માંગ રેખા અને બજાર માંગ રેખાનું જુદી જુદી આકૃતિ દ્વારા નિરૂપણ કરવામાં આવ્યું છે એટલે કે રજૂઆત કરવામાં આવી છે. અનુસૂચિની આકૃતિ પરથી જાણી શકાય છે કે એ બી સી વ્યક્તિઓની માંગ રેખા અને બજાર માંગ રેખા ઋણ ધાર ધરાવે છે. અનુસૂચિમાં એ બી સી વ્યક્તિઓની જુદી જુદી કિંમતે માંગ રજૂ કરવામાં આવી છે તથા ત્રણેય વ્યક્તિઓની માંગનો સરવાળો એટલે કે બજાર માંગ પણ દર્શાવવામાં આવી છે. આ અનુસૂચિ પરથી એ વ્યક્તિની વ્યક્તિગત માંગ રેખા, બી વ્યક્તિની વ્યક્તિગત માંગ રેખા, સી વ્યક્તિની વ્યક્તિગત માંગ રેખા અને બજાર માંગનું જુદી જુદી આકૃતિ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. અનુસૂચિ અને આકૃતિ પરથી જાણી શકાય છે કે એ બી સી વ્યક્તિઓની માંગ રેખા અને બજાર માંગ રેખા ઋણ ધાર ધરાવે છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું, તેના પ્રકારો સમજાવો. તમે આગળ કિંમત અને માંગ વચ્ચેના સંબંધની વાત કરી ગયા. કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ છે ને વ્યસ્ત છે, તો આ સંબંધ ઉપરથી તમને ફક્ત એવી ખબર પડે કે કિંમત ઘટે ને તો માંગ વધે છે અને કિંમત વધે તો માંગ ઘટે છે. પણ કિંમત ઘટવાથી કેટલી માંગ વધશે, કિંમત વધવાથી કેટલી માંગ ઘટશે એની સમજૂતી આપણને મળતી નથી. તો આ સમજૂતી મેળવવા માટે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અભ્યાસ કરવામાં આવે છે. માંગની મૂલ્ય સાપેક્ષતાની મદદથી વસ્તુની કિંમતમાં થયેલા ફેરફારો અને એને કારણે વસ્તુની માંગમાં થયેલા ફેરફારો બંને જાણી શકાય છે અને એના 5 પ્રકારો છે. એ 5 પ્રકારોની સમજૂતી આપણે જોવાની છે. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એટલે કે કિંમત ઘટતા માંગ વધે છે અને કિંમત વધતા માંગ ઘટે છે.
કિંમતમાં ફેરફાર થવાથી વસ્તુની માંગમાં કેટલો ફેરફાર આવશે એની સમજૂતી માંગનો નિયમ આપતો નથી. વસ્તુની કિંમતમાં થયેલા ફેરફારોને કારણે વસ્તુની માંગમાં જે ફેરફારો થાય તેની સમજૂતી માંગની મૂલ્ય સાપેક્ષ આપે છે. જો કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, એટલે કે કિંમત ઘટતા માંગ વધે છે અને કિંમત વધતા માંગ ઘટે છે, કિંમતમાં ફેરફાર થવાથી વસ્તુની માંગમાં કેટલો ફેરફાર આવશે એની સમજૂતી માંગનો નિયમ આપતો નથી. વસ્તુની કિંમતમાં થયેલા ફેરફારોને કારણે વસ્તુની માંગમાં જે ફેરફારો થાય તેની સમજૂતી માંગની મૂલ્ય સાપેક્ષ આપે છે. તો આપણે એની વ્યાખ્યા જોઈએ. જો અન્ય પરિબળો સ્થિર રહે અને વસ્તુની કિંમતમાં થયેલા ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થયેલા ટકાવારી ફેરફારના ગુણોત્તર માપને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય. અન્ય પરિબળો સ્થિર રહેતા વસ્તુની કિંમતમાં થયેલા ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થયેલા ટકાવારી ફેરફારના ગુણોત્તર માપને માંગની મૂલ્ય સાપેક્ષતા કહીએ છીએ. આના પરથી આપણે સૂત્ર લખીશું તો આ ગુણોત્તર શબ્દ છે ને, એના કારણે આ સેકન્ડ નંબરે લખેલી વસ્તુ અંશમાં આવે અને પહેલે લખેલી વસ્તુ છેદમાં જશે. પણ પ્રોફેસર માર્શલે આપેલી વ્યાખ્યા સમજી લઈએ કે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે છે કે ઓછી એનો આધાર કિંમત ઘટાડાને પરિણામે માંગમાં થતો વધારો મોટો છે કે નાનો, અને કિંમતના વધારાને પરિણામે માંગમાં થતો ઘટાડો મોટો છે કે નાનો એની ઉપર રહે છે. વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે છે કે ઓછી એનો આધાર કિંમત ઘટાડાને પરિણામે માંગમાં થતો વધારો મોટો છે કે નાનો, અને કિંમતના વધારાને પરિણામે માંગમાં થતો ઘટાડો મોટો છે કે નાનો એની ઉપર રહે છે. તો સૂત્ર માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગનો થતો ટકાવારી ફેરફાર ભાગ્યા વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. એક એક્ઝામ્પલ મેં આપ્યું છે કે દાખલા તરીકે વસ્તુ એક્સની કિંમતમાં 2% ઘટાડો થયો હોય અને માંગમાં 6% વધારો થયો હોય, તો માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર એક્સ વસ્તુની માંગનો ટકાવારી ફેરફાર ભાગ્યા એક્સ વસ્તુની કિંમતનો ટકાવારી ફેરફાર. તો જો માંગનો ટકાવારી ફેરફાર 6 છે, કિંમતનો 2, એટલે જવાબ આવ્યો 3. તો આ જે જવાબ આવે છે સૂત્ર પ્રમાણે, એ જવાબ પરથી જ માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો પડે છે. 5. માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો પડે છે. 1. મૂલ્ય સાપેક્ષ માંગ. 2. મૂલ્ય અનપેક્ષ માંગ. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. અને છેલ્લું સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. મૂલ્ય સાપેક્ષ માંગ, મૂલ્ય અનપેક્ષ માંગ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ,
સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. હવે પહેલી છે મૂલ્ય સાપેક્ષ માંગ. જ્યારે વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે હોય ત્યારે તેને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. જ્યારે વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે હોય ત્યારે તેને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. સૂત્ર પ્રમાણે ગણતરી કરતા તેનો જવાબ એકથી વધુ આવે છે. હવે જો અનુસૂચિ મેં લખી છે એમાં કિંમત અને માંગ પણ તમારે ધ્યાન રાખવાનું છે. કિંમતનો જે ટકાવારી ફેરફાર છે એના કરતા માંગનો ટકાવારી ફેરફાર વધારે બતાવવાનો છે. હું તમને સિમ્પલ ગણતરી બતાવું. જો અહીંયા મેં પહેલામાં લખ્યું છે 20 અને 100. હવે 20 થી 14 મેં લખ્યું છે એટલે 20 રૂપિયા મૂળ કિંમત આપણે એવું માની લો, કિંમત મેં ઘટાડી 14 રૂપિયા, 6 રૂપિયા ઘટ્યા એટલે મેં કિંમતમાં 30% ઘટાડો બતાવ્યો છું. છ રૂપિયા ઘટા લેવાના. હવે જો કિંમત ઘટતી બતાવો છો ને તો માંગ વધતી બતાવવાની. આ પણ નિયમ તમારે ધ્યાનમાં રાખવાનો. તો 100 થી 150 એટલે 50% વધારો એટલે સીધો મેં 50% વધારો બતાવ્યો. તો જો કિંમતમાં 30% થઈ ગયા, માંગમાં 50% થઈ ગયા, એના ઉપરથી મેં આકૃતિ દોરી લીધી કે ભાઈ 50, 100, 150 અને 200 કિંમત 5, 10, 14 અને 5, 10, 15 અને 20. તો જો 20 હતી 100, 10 અને 15ની નીચે મેં 14 આમ લખીને તમને બતાવ્યું છે એટલે 150. એટલે તમારે અહીંયા એવું લખવાનું આ 30% ઘટાડો અને આ માંગનો 50%. સમજૂતી જુઓ. આકૃતિ અને અનુસૂચિ મુજબ વસ્તુની કિંમત રૂપિયા 20 થી ઘટીને 14 એટલે કે કિંમતમાં 30% ઘટાડો અને એને કારણે વસ્તુની માંગમાં 50% વધારો એટલે કે માંગ 100 એકમથી વધીને 150 એકમ થાય છે. અને ડીડી માંગ રેખા એ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા છે. ફરી ધ્યાન આપજો. આકૃતિ અને અનુસૂચિ મુજબ વસ્તુની કિંમત રૂપિયા 20 થી ઘટીને રૂપિયા 14 એટલે કે કિંમતમાં 30% ઘટાડો અને એને કારણે વસ્તુની માંગમાં 50% વધારો એટલે કે માંગ 100 એકમથી વધીને 150 એકમ થાય છે. અને ડીડી માંગ રેખા એ મૂલ્ય સાપેક્ષ માંગ રેખા છે. હવે મૂલ્ય અનપેક્ષ માંગ. જો અહીંયા સાપેક્ષ માંગમાં માંગનો ટકાવારી ફેરફાર વધારે બતાવ્યો, અહીંયા તમારી કિંમતનો ટકાવારી ફેરફાર વધારે બતાવ્યો. જ્યારે વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા તેની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય એટલે માંગનો ઓછો ને કિંમતનો વધુ. તેને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. સૂત્ર પ્રમાણે ગણતરી કરતા તેનો જવાબ 1 થી ઓછો આવે છે. જ્યારે વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા તેની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય
તેને મૂલ્ય અનપેક્ષ માન કહેવાય। સૂત્ર પ્રમાણે ગણતરી કરતા તેનો જવાબ એક થી ઓછો આવે। અનુસૂચિ મેં બનાવી છે, ધ્યાન આપો। કિંમત 20 અને 10। જો કિંમત 20 થી ઘટાડી મેં 10 બતાવી એટલે એમાં સીધો 50% ઘટાડો બતાવ્યો। માંગ 100 થી વધારીને 125 બતાવી એટલે એમાં 25% વધારો। આકૃતિમાં 50, 100, 150, 10, 20, 30, 10, 125 એટલે 2 વચ્ચે મેં લીધું અને 20 એ 100। અહીંયા મેં 50%, અહીંયા 25%, આમાં એ અને બી। તો આકૃતિ અને અનુસૂચિ પ્રમાણે વસ્તુની કિંમતમાં 50% ઘટાડો એટલે કે કિંમત 20 રૂપિયાથી ઘટીને રૂપિયા 10 થાય છે, ત્યારે વસ્તુની માંગમાં 25% વધારો એટલે કે માંગ 100 એકમથી વધીને 125 એકમ થાય છે અને DD એ મૂલ્ય અનપેક્ષ માંગ રેખા છે। આકૃતિ અને અનુસૂચિ પ્રમાણે વસ્તુની કિંમતમાં 50% ઘટાડો એટલે કે કિંમત રૂપિયા 20 થી ઘટીને રૂપિયા 10 થાય છે, ત્યારે વસ્તુની માંગમાં 25% વધારો એટલે કે માંગ 100 એકમથી વધીને 125 એકમ થાય છે અને DD એ મૂલ્ય સાપેક્ષ માંગ રહેગા છે। તો આજે આપણે આ બે પ્રકારો જ સુધી રાખીએ છીએ। આગળના વિડીયોમાં પછીના પ્રકારો જોઈશું। તો બંને પ્રશ્નોનો તમે ખાસ અભ્યાસ કરજો, તૈયાર કરીને મોઢે લખજો, કદાચ ક્યાંય ખ્યાલ ન આવે તો આપણે એની રૂબરૂ સમજૂતી જોઈશું।